પાળિયાદ જગ્યાની એક એવી કથા છે કે બરોબર એમ કહેવાય, બોટાદ ની બાજુમાં દુફણિયા ગામ, દુફણિયા ગામ ની અંદર એક પાતામન નામનો ભગત માણા રે, પણ એવો ભગત માણા કે જીવન ની અંદર એમ કહેવાય સત્ય ને કોઠામાં હંગરીને બેઠેલો. પણ દુફણિયા ગામ ની નજીક માં એક ડુંગર છે, અને એ ડુંગર ની અંદર એમ કહેવાય ચંદ્રનાથ નામના એક મહાન સંત રે. પાતામન ભગત જે છે એને એમ કહેવાય કે એવું વ્રત લીધેલું કે કાયમ ને માટે ચંદ્રનાથ ને દૂધ પાવા જાય. કોઈ દી કોઈનો એમ કહેવાય કે સમય ચૂકતો નથી માણસ, પણ સંતો ના દર્શન કોને થાય, સંતો ના મિલન કોને થાય, જેના જીવન ઉજળા હોય ને ભાઈ, જેના જીવનમાં સત્યને જેને કોઠામાં હાંગરી રાખ્યું હોય, સત્યને માટે માણા એમ કહેવાય જીવન જીવતો હોય, અને ડગલે ને પગલે એમ કહેવાય ઘરી સમરણ સિવાય માણસના કોઠામાં બીજી વાત ન હોય, એવા માણસને સંતના દર્શન થાય, એવા ચંદ્રનાથ, એ ચંદ્રનાથ ને એમ કહેવાય કાયમ ને માટે દૂધનો લોટો દેવા માટે જાય છે. એક દી ઘટના એવી ઘટે છે, પાતામન જાય અને જ્યાં એમ કહેવાય ચંદ્રનાથ ને જ્યાં એમ કહેવાય દૂધ આપે છે, દૂધનો પ્યાલો એમ કહેવાય ચંદ્રનાથ પી, અને જાય એમ કહેવાય કે દૂધ જા કોઠામાં ગયું, અને એમ કહેવાય સંતના હૃદયના હિમાલય માલી આશીર્વાદ ની ગંગાનો ધોધ વસૂટ્યો, ચંદ્રનાથ ને મોજના તોરા મીડા છૂટવા, એ મોજમાં મોજમાં એ જોડીમાં હાથ નાખ્યો અને જોડી માલી થોડાક ચોખાના દાણા લઈ અને લોટામાં ઘા કરીને એટલું કીધું કે લે ભગત, આજે તારી પર બાપ ઠાકર પ્રસન્ન છે, જાજ ઠાકર તને દીકરો આપે છે. એ દીકરો શબ્દ જ્યાં એમ કહેવાય કે મોઢા માલી નીકળ્યો ને, પાતામાં હંધી રીતે સુખી હતા પણ શેર માટીની ખોટ હતી, સંત એમ કહેવાય કે હૃદયની વાત જાણી ગયા, અને જ્યાં વરદાન આપી દીધું અને વરદાન આપ્યા પછી એમ કહેવાય કે જ્યાં હજી સંતના મોઢા માલી શબ્દ નીકળે કે જા ભગત, આજે તને એમ કહેવાય ઠાકર છે દીકરો આપે છે, અને મોઢા માલી શબ્દ છૂટવો, પાતામન છે એમ કહેવાય ગડગડતી દોડ દઈ સંતના પગ પકડી લીધા, અને આજે ચંદ્રનાથ બે હાથથી ભગતને ઉભો કરે છે, બાપ ઉભો છા બાપ, આજ
પાતા મને આંખ માં લે રખના હું ઠામ 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 મીડા પડવા કો. સંતના આશીર્વાદ જ્યારે મળી જાય ત્યારે સંત એમ કહેવાય કે હૃદયમાંથી આપે છે, એની પાસે માગ્યા મળતા નથી. કોઈ કદાચ એમણા આપી દે તો એમ કઈ થઈ જતું નથી, પણ જેદી એમ કહેવાય કે સંત જેદી ખુલીને જેદી આશીર્વાદ આપી દે, એ વિધાતાના લેખની માથે મેઘ મારી દે, એ આ ધરતીના સંત છે. પણ આજ ચંદ્રનાથ એટલું કહે છે કે માતામન ઠાકર તને દીકરો દે, પણ બાપ તારે ધૂફણિયા ગામ મૂકવું પડશે. અમારના પરમાં ધૂફણિયા માલી નીકળી જાય બાપ, અને ભગવાન ભાસ્કર જાય એમ કહેવાય કે રનાદેને ઓરડે જાય, સૂર્ય અસ્ત થાય, અને જે ગામ આવે એ ગામમાં એમ કહેવાય ઉતારો કરજે, ત્યાં રોકાઈ જાજે, ત્યાં કાયમી રોકાણ કરજે. સંતના આશીર્વાદ લઈ પાતામન છે એમ કહેવાય ઘેરે ગયા. આખી રાત એમ કહેવાય કે પોતાનો સામાન ભેગો કર્યો છે, પ્રભાતના પરમાં ગાડા જોડાણા ધીરે 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 કરતા એમ કહેવાય ભગવાન ભાસ્કર ઉદ્યાસનને ઓરડેલી છે એમ કહેવાય કે નવખટ ધરતીને ઉજાળવા માટે નીકળે. અને એવે ટાણે એમ કહેવાય પાતામન છે એમ કહેવાય પોતાની ઘર વખરી લઈ અને દુફણિયા ગામને કાયમને માટે રામ રામ કરે. હાલતા 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 એમ કહેવાય સૂર્ય અસ્ત થયો, ભગવાન ભાસ્કર રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવા ગયા. અને જોયું તો ગામ હતું, બીજું ઈ કાય ગામ નહોતું. મિત્રો, ઈ કાયમને માટે મારા તમારા હોઠ ઉપર જે ગામ નામ રણકાટા કરે છે ઈ ગામ પાળિયાદની ધરતી હતી. અને પાળિયાદ એમ કહેવાય પાતામન આવ્યા છે. જોકે પાળિયાદના દરબારો કાયમને માટે પાતામનને ઓળખતા, અને એમાંય સોનામાં સુગંધબળી પાતામન છે એમ કહેવાય કે પાળિયાદ જ્યારે એમ કહેવાય આવ્યા છે પાળિયાદના દરબાર, ઈ રામા જીવા ખાચરે એક હાથીની જમીન અને બે ઓરડા એમ કહેવાય પાતામનને આપ્યા છે. અને પાતામન એમ કહેવાય હરિસમરણ કરતો કરતો, ઠાકરનું ભજન કરતો કરતો જીવન ગુજારે છે. પણ દિન ગણતા માસ ગયા, વર્ષે આચર્યા, સોરત ભૂલી સાહેબા આજ નામે વિહર્યા, અને જ્યાં બરોબર 9.5 મહિના એમ કહેવાય વીત્યા, રણુજાનો રાજવી પોકરાણ હુંડો પીર એ લીલા નેજાળો એમ કહેવાય સાક્ષાત એમ કહેવાય રૂપ ધારણ કરી, અને આજ પાતામનની ઘેરે દીકરા તરીકે એમ કહેવાય હિલોળા કરે છે. દીકરાનો જન્મ થયો, રણુજાનો રાજા રામદેવજી મહારાજનો બીજો અવતાર છે, નામ વિહામણ આપ્યું છે. અને વિહામણ ભગત એમ કહેવાય કે જેમ 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 સૂર્યના કિરણો જેમ કહેવાય ફેલાય, એમ વિહામણ ને એમ કહેવાય નવે ખંડમાં કીર્તિ મળી ગાંજવા, વિહળા નાથ તરીકે એમ કહેવાય માણસો મળ્યા પૂંજવા. અને એમ નહીં પણ ભારત વર્ષના સંતો ભક્તો અને કવિઓ એમ કહેવાય કે એના ભાવથી ભજનિયા મળ્યા ગાવા. કોઈ પાળેશ્વર કે કોઈ એને વિહળો નાથ કે, બહુ સારી વાત લખી છે અમારે સંતરામ બાપુએ. વિહળા નાથના તો જેટલા નામ લઈને મિત્રો એટલા ઓછા છે. વિહળા નાથની કીર્તિ, વિહળા નાથનો દરબાર ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને કહેવાય કે દરબારમાં આવવાનું મન થાય એવો દરબાર છે.